નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે અગાઉ ધોરણ 8 સંસ્કૃત વિષયમાં સેમેસ્ટર 1 ના પાઠ 4 સુધી અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર ને મિત્રો? તમે ચિત્ર પદાની 1 2 એ સિવાય આત્મશ્રદ્ધાએ આના પ્રભાવ તેમજ જે અગાઉનો આપણો વંદનાનો પાઠ હતો એ પણ અભ્યાસ કરેલો છે. જો તમારે તે વિડીયોની જાણ બાકી હોય તો તેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો તમે અવશ્ય જોઈ લેશો. તો આજે આપણે શરૂ કરીએ આગળનો પાઠ, શિલાયામાં પ્રસવ, બરાબર? જે તમારો પાંચમો એકમ છે, શિલાયામાં એટલે શિલાનો અને પ્રવાસન એટલે પ્રવાસ, શિલાનો પ્રવાસ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે તેના અઘરા શબ્દોની સમજ મેળવી લઈએ અને ત્યાર પછી તેના શબ્દશઃ ભાષાંતરની સમજ મેળવીશું. તો ચાલો અઘરા શબ્દોની સમજ મેળવીએ, બાકીના શબ્દો આપણે ભાષાંતર સમજતા સમજતા સમજી લઈશું. ચાલો શરૂ કરીએ. ભ્રમણ ભાષા એટલે મોબાઈલ ફોન. આ શબ્દ તો આપ બધા વાઈગર છો. ધ્રુત્વા એટલે પકડીને અથવા ચાલુ કરીને. તયા એટલે તેની. સહ એટલે સાથે. વાર્તાલાપમ એટલે વાતચીત. સમ્યક એટલે સારી રીતે. પ્રેષયતિ એટલે મોકલે છે. કથમ એટલે કેમ અથવા કેવો. પ્રચલતિ એટલે ચાલે છે. શોભનમ એટલે સારું અથવા સુંદર. કુશળી એટલે મજામાં છું અથવા તો કુશળતાવાળી છું. અત્ર એટલે અહીં. ભગવતઃ એટલે ભગવાન. બુદ્ધસ્ય એટલે બુદ્ધના, ભગવાન બુદ્ધના. પ્રતિ એટલે તરત. અજંતા ગુહાયા, અજંતા એટલે અજંતાની, અજંતા ગુહાયા, અજંતાની ગુફામાં, ગુહાયા એટલે ગુફામાં. અસ્માભિઃ એટલે અમારી. તેષાં સ્થાનાનાં, તેષાં એટલે તે અને સ્થાનાનામ એટલે સ્થાનની, તે સ્થાનોની. કાનીચિત એટલે કેટલાક અથવા કેટલી. છાયાચિત્રાણી, છાયાચિત્રાણી એટલે જગત છે તસવીરો, અને તસવીરો એને તમે પિક્ચર્સ અથવા ફોટા પણ કહી શકો છો, જેને આપણે ફોટોગ્રાફ્સ એવું પણ કહીએ છીએ. આનેશ્યામી એટલે લઈ આવીશ. બહુની એટલે ઘણા અને મનોહરમ એટલે સુંદર. માર્ગદર્શક એટલે ભોગ્યો અથવા ગાઈડ, જે આપણને આપણું માર્ગદર્શન પૂરું પાડતું હોય તે. અનેકાની એટલે અનેક, બહુ બધા. તત્ર એટલે ત્યાં. આનયતુ એટલે લાવજે. સંતિ એટલે છે. તો મિત્રો, આપણે અહીંયા આગળ શબ્દોની સમજ મેળવી. હવે તમે થોડી પાઠની રૂપરેખા સમજાવી દઉં. પાઠની અંદર શું છે? શીલા નામની એક છોકરી છે અને એ શીલા પ્રવાસ જઈ રહી છે. તો જ્યારે શીલા પ્રવાસ જાય છે એ સમયે તેની માતા તેના સમાચાર પૂછવા માટે, તેની ખબર અંતર પૂછવા માટે તેના શિક્ષકને, શિક્ષિકાને ફોન કરે છે. ત્યારે શિક્ષિકા એમની સાથે વાત કરે છે અને શીલાની માતાનો ફોન તેને આપે છે. શીલા અને તેની માતા વચ્ચે જે જે વાર્તાલાપ થાય છે, વાતચીત થાય છે, એ આખું વાતચીત અહીંયા આપણને એક નાટ્યકરણ સ્વરૂપે આપેલું છે. તો તેમાં શીલા કયા પ્રવાસમાં, કઈ કઈ જગ્યાએ ફરવાની છે, ત્યાં શું જોવા લાયક છે, એની આપણને માહિતી આપેલી છે. તો ચાલો શરૂ કરીએ. ભાષાંતર સાથે સાથે આપણે તેના પ્રવાસની માહિતી પણ જોતા જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેનું ભાષાંતર સદસ્ય સમજી લઈએ. સવિતા ભ્રમણ ભાષણ ધૃત્વા વધતી હરિયો. અહીંયા મિત્રો જે બે ટપકા આપેલા છે તમને ખબર છે, વધતી એટલે બોલે છે. સવિતા બોલી. ભ્રમણ ભાષણ ધૃત્વા, ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ, મોબાઈલ ફોન, મોબાઈલ ફોન. ધૃત્વા એટલે પકડીને, મોબાઈલ ફોન પકડીને સવિતા બોલી હરિયો. બરાબર મિત્રો? તમે બધા પણ જ્યારે પણ કોઈને મળો છો પહેલી વાર અથવા તો ફોન કરો છો તો બોલો છો ને, જય શ્રી કૃષ્ણ, હાઉ આર યુ, હાય. તો અહીંયા આ રીતે એ અહીંયા એક સંબોધક શબ્દ છે. મોબાઈલ ચાલુ કરીને પકડીને બોલે છે હરિયો.
शिक्षिका वदति हरिओम सामे शिक्षिका पण बोले छे हरिओम कह वदति कह એટલે कोण वदति એટલે बोले छे कोण बोले छे सविता वदति अहम शिलायाः माता वदामि सविता कहे छे सविता बोले अहम એટલે હું शिलायाः એટલે शिलानी माता वदामि माता बोलू छु હું શિલાની માતા બોલું છું બરાબર મિત્રો સમજ પડી શિલાની માતાનું નામ સવિતા પ્રવાસે મમ પુત્રી અસ્તિ પ્રવાસે એટલે પ્રવાસમાં પ્રવાસમાં મારી દીકરી છે શિક્ષિકા વદતિ આમ અસ્તિ શિક્ષિકાએ કહ્યું હા છે તેમણે પૂછ્યું કે પ્રવાસમાં મારી દીકરી છે બરાબર ત્યારે શિક્ષિકા કહે છે હા છે કિંચિત કાર્યમાં સિવા કિંચિત એટલે કઈ શું કઈ કામ છે કાર્ય એટલે કામ શું કઈ કામ છે સવિતા વદતિ સવિતાએ કહ્યું આ હા અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ અહમ એટલે હું તયા સહ એટલે તેની સાથે વાર્તાલાપમ એટલે વાતચીત કર્તુમ એટલે કરવા ઈચ્છામિ તે ઈચ્છું છું હું તેની સાથે વાતચીત કરવા વાત કરવા માંગુ છું સવિતા કહે છે હા શિક્ષિકાએ પૂછ્યું ને કે તમારે કંઈ કામ છે એટલે એમણે કહ્યું હા મારે તેની સાથે વાત કરવી છે શિક્ષિકા અહીંયા કૌંસમાં નાટીકરણ છે એટલે કૌંસમાં જે શબ્દ આવેલો હોય એ આપણને એ વાક્ય આપણને તે દરમિયાન થતી ક્રિયા દર્શાવે છે શિક્ષિકા શિલાં પ્રતિ ભ્રમણ ભાષણ પ્રેષયતિ પ્રેષયતિ એટલે મોકલે છે શિક્ષિકા મેન શ્રી શિલા તરફ મોબાઈલ મોકલે છે શિલા વદતિ હવે શિલા પાસે ફોન ગયો શિલાએ ફોન પકડ્યો હાથમાં અને તરત બોલે છે કથમ અસ્તિ સર્વમ કુશલમ વા અંબ અંબ એટલે મા માતા માતૃ એનો અહીંયા સંબોધન અર્થવાળો શબ્દ છે મમ્મી મા કથમ અસ્તિ કેમ છે સર્વમ કુશલમ વા બધા મજામાં તો છો ને બધું કુશળ તો છે ને સવિતા વદતિ આ અહમ કુશળિની સવિતાએ કહ્યું જવાબ આપે છે સામે એની માતા હા આમ એટલે હા અને આમ છે એનો અર્થ હા થાય છે આગળના પાઠના સભ્યમાં પણ આપણે શીખી ગયેલા છીએ હા હું કુશળ છું હું મજામાં છું ભવત્યા પ્રવાસમાં કથમ પ્રચલતી અને પૂછે છે ભવત્યા એટલે તમારો અથવા તારો પ્રવાસ એટલે પ્રવાસ તારો પ્રવાસ કથમ એટલે કેવો કેમ પ્રચલતિ એટલે ચાલે છે પૂછે છે તારો પ્રવાસ કેવો ચાલે છે અહીંયા એની માતા એને પ્રશ્ન પૂછે છે અને એ સંદર્ભે વાતચીત કરવા માંગે છે શીલા તેની માતાના પ્રશ્નનો જવાબ આપે છે શીલા વદતિ પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ સમ્યક એટલે સારી રીતે પ્રચલતિ એટલે ચાલે છે પ્રવાસ તો સારી રીતે ચાલે છે સારી રીતે કરીએ છીએ અમે પ્રવાસ અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મી અધુના એટલે અત્યારે અત્યારે હાલ અમે અહમ એટલે હું અત્યારે હું અજંતાની ગુફાઓમાં છું એટલે તે જોવા ગઈ છે માનસોના પ્રવાસે તો અજંતાની ગુફાઓમાં જોવા ગઈ છે સવિતા વદતિ શોભનમ સવિતાએ કહ્યું શોભનમ એટલે સારું અથવા સરસ પછી પૂછે છે તત્ર કિમ કિમ અસ્તિ તરત પૂછે છે ત્યાં શું શું છે શિલા વદતિ શિલાએ જવાબ આપ્યો અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ સંતિ એટલે છે ચ એટલે અનેક અનેકાની એટલે બહુ અનેક પુષ્કળ ચિત્રાણી એટલે ચિત્રનું બહુવચન ચિત્રો અને શિલ્પાની શિલ્પ મૂર્તિ પ્રતિમાનું બહુવચન પ્રતિમાઓ અહીં બહુ બધી પ્રતિમાઓ મૂર્તિઓ અને બહુ બધા ચિત્રો છે સવિતા પૂછતી તંત્રકાની ચિત્રાની સંતિ સવિતા પૂછે છે ત્યાં કયા ચિત્રો છે ત્યાં કયા કયા ચિત્રો છે એવું એ પૂછે છે શિલા વદતિ ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ શિલા જવાબ આપે છે ભગવાન બુદ્ધની પ્રતિમા સુંદર છે અહીંયા ભગવાન બુદ્ધની એક પ્રતિમા મૂર્તિ છે એ ખૂબ જ સુંદર છે અન્યત ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપિ મનોહરમ અસ્તિ અન્યત ચ અનેવણી ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્ર
सविता पूछे छे पद्मपाणे मित्रों અહીંયા પદ્મપાણે એટલે જેના હાથમાં કમળ ધારણ કરેલું છે તે એટલે કે ભગવાન વિષ્ણુ અહીંયા સવિતાએ એક પ્રશ્ન પૂછી છે કે ભગવાન વિષ્ણુનું ચિત્ર ભગવાન વિષ્ણુનું ચિત્ર ત્યાં છે કે શિલાવદતી આમ અસ્તિ શિલાએ કયું હા છે અસ્માભિઃ સહ માર્ગદર્શકઃ અપિ અસ્તિ અસ્માભિઃ એટલે અમારી સહ એટલે સાથે અમારી સાથે ગોમ્યો અથવા ગાઈડ પણ છે સવિતા વદતિ અથવા પૂછતિ સહ કિમ કથયતિ સવિતા પૂછે છે તે શું કહે છે શિલા વદતિ સહ બૌદ્ધ ગુહાયાઃ વિષયે અસ્માભિઃ સહ વાર્તાલાપઃ કરોતિ સવિતા જે પ્રશ્ન પૂછ્યો એનો શિલા જવાબ આપે છે તે બુદ્ધ ગુફાઓના વિષયમાં અમારા સાથે વાતચીત કરે છે એટલે બુદ્ધ ગુફાઓ વિશેનો જે ઇતિહાસ અને જે માહિતી હોય એ તેનો ભૂમિયો માર્ગદર્શક એટલે ભૂમિયો અથવા ગાઈડ એ ગાઈડ તેમને એની માહિતી પૂરી પાડે છે અપી ચ અને વળી ગુહાયાઃ ઇતિહાસમ અપી કથયતિ અને વળી ગુફાઓનો ઇતિહાસ પણ કહે છે સવિતા કથયતિ સવિતા કહે છે તેષાં સ્થાનાનાં કાનિચિત છાયાચિત્રાણિ આનયતુ તેષાં એટલે તે સ્થાનાનાં એટલે સ્થાનોના તે સ્થાનોના કાનિચિત કેટલા અથવા કેટલી છાયાચિત્રાણિ એટલે તસવીરો ફોટા આનયતુ એટલે રાખજે અહીંયા સવિતાને પણ જિજ્ઞાસા થાય છે જોવાની એટલે એના ઉત્સાહમાં તે કહે છે કે તે તે સ્થાનોના સારા એવા સ્થાનોના ફોટા પણ તું લેતી આવજે શિલા વદતિ શિલાએ કહ્યું અવશ્ય આનિષ્યામિ જરૂરથી લાવીશ સવિતા પૃચ્છતિ અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ભવિષ્યતિ શિલાએ પૂછ્યું અજંતાથી એટલે અજંતાની ગુફામાંથી પ્રવાસ ક્યાં જશે પુત્ર એટલે ક્યાં ભવિષ્યતિ અહીંયા ગચ્છ ધાતુ છે જવું ગમ ગચ્છ જવું એનો ભવિષ્યકાળનો રૂપ છે ગમિષ્યતિ ક્યાં જશે શિલા વદતિ શિલાએ જવાબ આપે છે અહીંયા તમે જુઓ જે વિભક્તિ આપેલી છે એક સ્થળથી બીજા સ્થળે જવા એની અપાદાન વિભક્તિ આપેલી છે આપણને તો જોઈશું અજંતાતઃ વયા ધૃષ્ણેશ્વરમ અજંતાથી અમે ધૃષ્ણેશ્વર ધૃષ્ણેશ્વરતઃ શિરડી અને ધૃષ્ણેશ્વરથી શિરડી શિરડીતઃ ત્ર્યંબકેશ્વરમ શિરડીથી ત્ર્યંબકેશ્વર ત્ર્યંબકેશ્વરતઃ નાસિકઃ ગમિષ્યામઃ અને નાસિક ત્ર્યંબકેશ્વરથી નાસિક જઈશું આખો તેણે પ્રવાસનો રૂપ જણાવી દીધો છે અજંતાથી તેઓ ધૃષ્ણેશ્વર જે જ્યોતિર્લિંગ છે બારનું ત્યાં પછી ત્યાંથી સાઈબાબા શિરડીના દર્શને ત્યાંથી ત્ર્યંબકેશ્વર ત્ર્યંબકેશ્વરથી નાસિક જવાના છે અહીંયા તેણે પૂરા પ્રવાસનો રૂપ લખાયેલા મમ્મીને જણાવ્યું સવિતા વદતિ સવિતાએ કહ્યું શોભનમ સરસ પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ પ્રવાસ પણ શિક્ષણનો જ એક ભાગ છે એટલે આપણા અભ્યાસનો જ એક ભાગ છે તર્હિ સમ્યક રીત્યા પ્રવાસમ કરોતુ તો સારી રીતે પ્રવાસ કરજે ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત તત સર્વમ ટિપ્પણી પુસ્તકે લિખતુ તું પ્રવાસમાં જે જે યત યત એટલે જે 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 જોઈએ છે તત તત તે બધું નોંધપોથીમાં લખજે એની સાથે નોંધપોથી રાખેલી છે એમાં લખજે મિત્રો તમે પણ પ્રવાસ ગયા જશો ને હાલની આપણી જે કોરોનાની મહામારી ચાલી રહી છે વૈશ્વિક મહામારી એના સંદર્ભમાં આપણે ક્યાંય બહાર જઈ શકતા નથી પરંતુ ભૂતકાળમાં તમે પણ ક્યારેક પ્રવાસ ગયા હશો વન ડે ટૂર હોય કે પછી લોંગ ટૂર હોય એમાં તમે ગયેલા હશો તો એમાં તમને પણ અનુભવ હશે ક્યાં કેવી રીતે જવાની એની રૂપરેખા હોય સાથે સાથે તમે પણ તમારી સાથે એક નોટબુક અથવા નોંધપોથી રાખો છો કે જ્યાં આપણે ગયા હોય ત્યાંની આપણે માહિતી એમાં લખતા રહીએ છીએ સાથે સાથે એ પ્રવાસમાં આપણે શું શું જોયું કેટલા વાગે ક્યાં પહોંચ્યા કેવી રીતે એન્જોય કર્યું સર્વ માહિતી આપણે ભરીએ છીએ તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે અને પ્રવાસ એ આપણા શિક્ષણનો જ એક ભાગ છે તેમાંથી આપણને ઘણું બધું એ વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે આપણે શિક્ષણના ભાગરૂપે પ્રવાસ
સિરાએ કહ્યું હા અવશ્ય મેં તે જરૂરથી લખીશ અમે તે લખીશ હા જરૂરથી લખીશ સવિતા વદતી અપિ ચ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતા તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપિ લિખતુ સવિતા એની માં હજુ એ માને છે અને વળી જે પ્રવાસ સ્થાનમાં તું ફરે છે એની તું નોંધ રાખજે વળી તેના પ્રવાસ સ્થાનોની વિશેષતા તેની ખાસિયતો અને તે સ્થાનોના ઇતિહાસ વિશે એમનો જે ઇતિહાસ છે એમની જે ખાસ બાબત છે એ તો લખવાની સાથે સાથે ઇતિહાસ વિષયમાં પણ લખજે શિલાવતથી અવશ્ય શિલાએ કહ્યું જરૂરથી ભવતુ નમો નમઃ અને પછી કહે છે ભવતુ એટલે સારું ત્યારે નમો નમઃ નમસ્કાર સવિતા વદતી નમસ્કાર નમો નમઃ સવિતાએ પણ કહ્યું નમો નમઃ નમસ્કાર મિત્રો અહીંયા આપણું ભાષાંતર પૂરું થાય છે પાંચમા પાઠનું આશા રાખું કે તમને આ તાલીમમાં સમજ પડી હશે જો તમને આ તાલીમમાં સમજ પડી હોય તો તેને લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસ